વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ ધોરણ છ વિષય ગુજરાતીમાં આજે આપણે આગળ લેખણ જાની ન રહી પાઠ છ એમાં પ્રિયર ચાર એમાં આગળ જોઈશું છેલ્લો પ્રિયર છે આજે આપણો પાઠ પૂરો થશે લેશન નંબર 28 છે તો દરેક મિત્રોનું સ્વાગત છે અહીં ધ્યાન આપીશું દરેક વિદ્યાર્થી પેજ નંબર 32 ઉપર જોઈશું પેજ નંબર 32 ઉપર દરેક જણ પુસ્તક ખોલશે પેજ નંબર 32 કાઢીશું સરસ ચલો આપણે જોયું છેલ્લે જોયું કે ભાઈ કહર સંગ્રહ બદલો હરફચંદ કેવી રીતે વાળે છે કારણ કે એમના મગજમાં પેલા સાપના ગૂંચડાની જેમ ભરાઈ રાખી હતી કે ભાઈ બળતા આણ્યા ઝાલ્યા નથી રહેતા એ વાતને વરસ થઈ જાય છે પછી કહરસંગના પિતાજીનું મૃત્યુ થાય છે ગામમાં એકલા હરકચંદ શેઠ જ ભણેલા હતા થોડું ઘણું ઉજ્જળ ગામ વૈરાનો પ્રધાન જેવી વાત હતી અને ત્યાં એમને કાગળ લખવા માટે બોલાવ્યા કાળુત્રી જેને મેલો કહેવાય અને એમણે બધો ગોટાળો વાળ્યો કેવો ગોટાળો વાળ્યો તો તો પાંચમનું બેસું મતલબ કારજ રાખ્યું તું એની જગ્યાએ એમને કોઈને થોડાને પાંચમના દિવસે થોડાને છઠના દિવસે થોડાને સાતમના દિવસે આઠમ નું દસમ એમ અગિયારસ દિવસ સુધી થોડા 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 લખી કાઢ્યા એટલે દરરોજ થોડા થોડા મહેમાન આવ્યા થોડા મહેમાન આવ્યા એટલે ગામના અને કુટુંબના લોકોને થયું કે ભાઈ આવું કેમ થયું આવું ઊંધું કેમ થયું બરાબર મહેલાના કાગળ કોની પાસે લખાયા હતા એટલે ખબર પડી કે ભાઈ મહેલાના કાગળ તો કહરસંગ પાસે લખાયા હતા અને કહરસંગ તો ડાયો માણસ છે બરાબર એ માણસ આવી ભૂલ કરે નહીં ત્યાં સુધી આપણે જોયું હતું ત્યાર પછી જોઈશું પેજ નંબર 32 ઉપર શેઠિયાને બોલાવીને પૂછ્યું તો ખબર પડે ને એ કાઢીશું આપણે બરાબર દરેક વિદ્યાર્થી ફકરો જોઈશું તો શું કહે છે શેઠિયાને બોલાવીને પૂછ્યું તો ખબર પડે ને આ તો ખમતી ધર ખોડું છે પણ કોઈ મહારા પાતરા માણસનું ઘોડું હોય તો ખેતર વેચવા વાળો આવે કે બીજું કાંઈ એટલે પછી બધા કહે છે કુટુંબના બધા ડાયા માણસો વડીલો કે ભાઈ શેઠિયાને બોલાવો શેઠિયું એટલે કોણ હરકચંદ શેઠ એને બોલાવો તો ખબર પડે કે કેમ આવું બધું થયું એમ આ તો બરાબર છે કે ખમતી ધર ખોડું છે ખમતી ધર એટલે સારું પરિવાર પૈસે ટકે સુખી છે એટલે કે બરાબર છે વાંધો ના આવી ખોડું એટલે તો આપણે જોયું તું ઘર થાય એમ તો કે સારું છે કે ભાઈ પૈસા વાળું ઘર હતું એટલે વાંધો આવ્યો નહીં પણ મારા પાતરા એટલે સાધારણ એ લખેલું છે મારા પાતરા એટલે એકદમ ગરીબ પરિસ્થિતિ વાળું ઘર માણ એટલે માણસ તળપદો શબ્દ છે માણસ હ તો માણસ એનું ખોડું હોય એટલે કે એનું ઘર હોત તો પછી એને અત્યારે ખેતર વેચવાનો વારો વારો એટલે એ સમય થશે બરાબર કે ખેતર વેચવાનો સમય આવે ને હરકચંદ શેઠને તેડું મોકલ્યું તેડું એટલે આમંત્રણ મોકલ્યું સમાચાર કહેવડાવ્યા કે ભાઈ તમને કહરસંગને ત્યાં બોલાવી છે હાથમાં ધોતિયાનો છેડો ઝાલી આમ પહેલાના બધા તમ છેડો થોડો લગડતો ને હાથમાં ચાલે ઝડપથી ચાલે કાને લાંબી લેખણ ખોસી લેખણ એટલે પેન બરાબર એવો કાને જે મિસ્ત્રી લોકો કામ કરતા કરતા પેન્સિલ લઈઓ લગાવી દેતા ને વારે વારે ખોઈને જેમ ફટલે ફટ હાથમાં મળી જાય એટલે આ લોકોને લખવાનું હતું હરકચંદ લખવાનું કામ કરતા એટલે એમને પણ એ કાને ભરાવી દે દુકાન હતી એટલે હિસાબ કરવાનો હોય માથે રાતી પાંચાળી પાઘડી પાંચાળી એટલે કે એક પ્રકારની પાઘડી બરાબર પાંચાળી પાઘડી એટલે એક પ્રકારની પાઘડી કે જેમાં પાંચ રંગ હોય બાંધણી સ્ટાઈલની હોય એવી પાઘડી પહેરી અને પગમાં મોજડી પહેરી અને શેઠ કહરસંગના ફળીએ આવે ફળી એટલે કેવું હોય કે ભાઈ ચાર પાંચ ઘર હોય પછી બધાને આગળ છૂટ હોય અને આગળ એક મોટો ઝાંપો હોય એને ફળિયું પણ કહેવાય છે મહેલો નહીં પણ ચાર પાંચ ઘરો હોય ચાર પાંચ ઘરનો એક ગેટ બનાવે એને ફળિયું કહેવાય છે કહરસંગ ફળી આવ્યા તો સૌ પૂછવા લાગ્યા હરકચંદ ભાઈ આ ચમનું બફાણું છે ચમ એટલે કેમ એ તળપદો શબ્દ છે અહીં લખ્યું નથી પણ ચમનું એટલે કેમ અને બફાણું છે એટલે યો ખોટું થયું છે એમ ઊંધું પડ્યું છે તો શેઠે ઠાવકું મ કરી અને માડીને વાત કરી ઠાવકું એટલે ડાયું થાય આમ તો પણ એમ ગંભીર બનીને જાણે કે વાતની ખબર જ ના એકદમ ગંભીર થઈ અને પછી બધી માડીની વાત કરી જો રૂઢી પ્રયોગમાં પૂછે માડીની વાત કરવી એટલે પહેલેથી શરૂઆત કરીને બધી વાત કહે તો કે પહેલેથી એમને બધી વાત કહી બરાબર સાંભળો ભાઈઓ તો કે બધા ભાઈઓ સાંભળો કે વરહ દી મૌર્યની વાત છે વરહ એટલે
વરસ દી એટલે દિવસ મોર્ય એટલે પહેલા તથા આગળ આગળ આવી ગયો છે તળપદો શબ્દ વરહ એટલે વરસ દી એટલે દિવસ મોર્ય એટલે આગળ પહેલા પહેલા તો કે એક વર્ષ પહેલાની વાત છે કે કહર્ષણભાઈ કે ધંધો કે હટાણ કરી ગાડું લઈને ગામમાં આવતા હતા એ વખતે કે કહર્ષણભાઈ ક્યાં ખરીદી કરવા ક્યાં ગયા હતા ધંધો કે અથવા તો પ્રશ્ન પૂછાય કે ભાઈ કહર્ષણભાઈ ધંધો કે શા માટે ગયા હતા તો ખરીદી કરવા માટે ક્યાં ગયા હતા ધંધુકે બરાબર હટાણ એટલે ખરીદી આગળ આવી ગયો છે ગાડું લઈને કે ગામમાં આવતા હતા ઈ વખતે ઈ એટલે એ વખતે એ સમય બજાર સ્વસરો હું કપાસિયાનો કોથળો લઈ ઈમના ગાડામાં મૂકવા ગયો તે દી ઈમના પાણિયારા સંધ્યા બળદો ઝાલ્યા નહોતા રહ્યા જે તળપદા શબ્દો બહુ છે તો કે ઈ વખતે હું બજાર સ્વસરો સ્વસરો એટલે વચ્ચેથી પણ આપણે આગળ ભણી ગયા છે તો બજાર વચ્ચે થઈને કે હું કપાસિયાનો કોથળો માથે મૂકી અને લઈને ઈના ગાડામાં ઈમના એટલે એમના કદાચ એ લખ્યું છે ઈમના એટલે એમના બરાબર ગાડામાં મૂકવા ગયો તો તે દી એટલે તે દિવસે ઈમના ઈમના એટલે પાછું એમના પાણિયારા એટલે બળવાન તાકાતવાળા અને સંધ્યા એટલે બળદની એક જાત છે તો કે ઝાલ્યા નહોતા રહેતા ઝાલ્યા એટલે પકડ્યા રહેતા નહોતા ઝાલ્યું એટલે પકડવું તળપદો શબ્દ છે નહોતા રિયા રિયા એટલે રહ્યા રિયા એટલે શું થશે રહ્યા ઈમ ઈમના બાપુના કરજ ટાણે કાગળ લખતા લખતા મારી લેખણ પણ ઝાલી ન રહી જો કેવું કે છે કે એ જે વખતે એમના હાથમાંથી જેમ બળદ ઝાલ્યા નહોતા રહેતા ને ટાણે નહોતા રહેતા ઈમ એટલે કે એમ ઈમના એટલે એમના બાપુના કરજ કરજ એટલે આપણે આગળ જોઈ ગયા છે કે કોઈ પણ વ્યક્તિ મરી જાય તો મરણના 12મા દિવસે કરવામાં આવતી વિધિ વિધાન તો કે એમના બાપુના કરજ ટાણે ટાણે એટલે સમય ટાણે એટલે સમય કાગળ લખતા લખતા મારી પેન પણ લેખણ પણ ઝાલી ન રહે તો મારી લેખણ પણ મારા હાથમાં ના રહે કાબુમાં ના રહે મનમાં આવી લખાઈ ગયું કે બહુ તાણી ઝાલે ખમ માને તો ને તો કે મેં મારી બોલપેન એટલે સોરી લેખન પેન બહુ ઝાલી રાખી ખમ ખમ એટલે એ છતા મેં લખ્યું છે ખમ એટલે છતાં પણ કે છતાં પણ કે માને તો ને કે મારી કલમ પણ મારી લેખણ પણ વાડાયા અને ભય કહ્યું વાડાયા એટલે ડાપણ પૂર્વક વાત કરના એટલે હોશિયાર સમજી ગયો કે ભાઈ આમને શું કર્યું બદલો લીધો બરાબર એટલે વાડાયા એટલે ડાપણ પૂર્વક વાત કરનારા એક અનુભવી કે વડી વ્યક્તિએ કહ્યું કે હરભજન શેઠ મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે આપણે કઈ અમરપાટલું તો લઈને આવ્યા નથી કે મરવાના નથી ગમે ત્યારે આપણે પણ મરવાના તો છીએ વહેલા કે મોડા પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે પણ આપણે એમ કે મોતનો મલાજો મલાજો એટલે સભ્યતા પણ થાય અદબો પણ થાય એ લખ્યું છે પણ કે એ મોતનો મલાજ એટલે કે એની સભ્યતા જાળવે ને એ જ આપણી સાચી માણસાઈ છે બદલો લેવો તો પણ આ મરેલા માણસનું જે કારજ કર્યું એ તો બગડ્યું જ કહેવાય ને એ પછી સંધાએ કહર્ષણને પણ ઠપકો આપ્યો બધાએ સંધાએ એટલે બધાએ આ પણ તળપદો શબ્દ છે સંધાએ તો બધાએ કોને ઠપકો આપ્યો કહર્ષણને પણ આપ્યો કે ભાઈ તમારે પણ એ વખતે એવું ના કરવું જોઈએ પણ શરમની મારી એમની આંખો ભોંક ઉતરવા માંડી શરમની મારી એટલે કારણ કે બંને ખોટું કામ કર્યું હતું તો બંને જણાની આંખો ભો એટલે જમીન ખોતરવા માંડી એટલે આપણે કેમ કે નીચું જોઈ રહ્યું એમ બંને જણા નીચું જોઈ ગયા કોઈની સામે જોવા જેવું રહેવું નહીં વાટ્યકાનને સાન આવ્ય સાન વાટ્યકાન અને આવ્ય સાન એ કહેવત લખી છે વાટ્યકાન ન્યાય સાન એટલે પ્રસંગ પડે ત્યારે માણસને બધું જ સમજાઈ જાય છે પશ્ચાતાપ થાય છે ભાન પણ આવી જાય છે એટલે એવું કહે છે કે ભાઈ ગમે ત્યારે આપણે કરીએ આપણે કે ભાઈ આજે કરું પણ આપણે કોઈ પણ માણસને ગમે ત્યારે જરૂર પડે અને ત્યારે પછી આપણે પસ્તાવાનો વારો આવે એના કરતાં આપણાથી થાય એ કામ કરી જવું છૂટું સારું કહર્ષણની અક્કલનું તારું ઉઘડી ગયું અક્કલ એટલે મતિ પણ થાય બુદ્ધિ પણ થાય એ લખ્યું છે ને તો એમની અક્કલનું તારું ઉઘડી ગયું એટલે આજે એમને ભાન થઈ ગયું બરાબર અહીંયા લખ્યું રૂઢિભાઈ છે કે સાચી વાતનું ભાન થવું સમજણ પડી ગયું આજની ઘડી ને કાલેનો દી એટલે કાયમ માટે અદ્રશ્ય થઈ જવું આજની ઘડી ને કાલનો દી એ કહેવત છે એટલે કે ભાઈ કાયમ માટે અદ્રશ્ય થઈ જવું એટલે કે ભાઈ હવે કાયમ અહીંયા એવા હાથમાં લેવાનું છે કે હવે કાયમ માટે કહર્ષણભાઈને ભાન થઈ ગયું બરાબર તો આ પાઠમાં કહેવા જેવી
ગમીએ તો કોઈ આપણી સામે હાથ નમે, આપણે કોઈનું થોડું પણ કામ કરીએ તો કોઈ આપણું વધારે કામ કરે, એટલે કોઈ દિવસે કોઈ પણ પ્રકારનો વેર બદલો લેવાની ભાવના રાખવી જોઈએ નહીં, અને કોઈનો પ્રસંગ પણ બદલો વાળી અને બગાડવું પણ જોઈએ નહીં. તો આટલું તો લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. એની પછી અહીંયા કહેવતોની પછીની જે ભાષા સજ્જતા આપી છે, પણ એ ભાષા સજ્જતા હું તમને પાછળથી શીખવાડીશ, એના માટે અલગથી પીરિયડ લઈશું. આપણે થોડોક સ્વાધ્યાય સોલ્વ કરીએ, એ સ્વાધ્યાય તમારે લખવાનો છે. તો ધ્યાન રાખીશું, દરેક જણ અભ્યાસને ધ્યાન રાખે કે ભાઈ વિકલ્પો કા કપાળ મોગે વાળ તો ભાર મોગે ઝાડ, એ પંક્તિને શું કહેશો? તો રૂઢિપ્રયોગ છે, કહેવત છે, વિચાર વિસ્તાર કે કવિતા? તો કહેવત છે, બરાબર. ક ખ કહેવત. બી બીજું છે, કહર્ષણ ગાડું જોડીને ધંધો કે શું કરવા ગયા હતા? તો હટાણું. તો ક પહેલો જવાબ, લેખન જાલી ન રહી પાઠના લેખકનું નામ શું છે? અહીંયા મેં લખેલું છે જોરાવરસિંહ જાદવ. પ્રશ્નોના જવાબો છો એક એક વાક્ય. પાંગળી પદે કયા બે પ્રદેશ પથરાયેલા હતા? તો પહેલી જ વિધિ છે, તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો પાઠમાં, બરાબર. તો ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર, કયા ભાલ અને કનેર એ બે પ્રદેશ પથરાયેલા છે. હરકચંદ માણેક મણી કપાસ શા માટે ખરીદ્યા હતા? તો એમની ગાય માટે, તો વિયા ગાય વિયા લીધી તો ગાય માટે. કહર્ષણને કોણે ઠપકો આપ્યો? તો સૌ કુટુંબીજનોએ. કહર્ષણને કોણે ઠપકો આપ્યો? તો સૌ કુટુંબીજનોએ. હવે જુઓ, ગામના લોકો ખેતી અને ઘર વપરાશની વસ્તુની ખરીદી એક સામટી કેમ કરતા હતા? તો આપણે જોયું હતું કે ભાઈ ગામ ચોમાસામાં ગામમાંથી શહેરમાં જવા માટેનો જે ગાળાવાટનો રસ્તો હતો એ બંધ થઈ જતો હતો, એટલે ચાર મહિના સુધી વરસાદના સમય ચોમાસા દરમિયાન તેઓ શહેરમાં જઈ શકતા નહોતા, એટલે ચાર મહિના સુધી ઘરે ચાલી શકે એટલી વસ્તુઓની ખરીદી કરવા માટે એ વસ્તુઓની એકી સામટી ખરીદી કરી લેતા હતા. કહર્ષણે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરી હતી? તો ઘણી બધી વસ્તુઓની ખરીદી કરી હતી, આપણે જોઈશું, પેજ નંબર પહેલા ઉપર જ છે. જુઓ, સુલેમાન ઘાંચીની ઘાણીથી બે ત્રણ ડબ્બા તેલના લીધા હતા. મોદીની દુકાનથી દેશી ગોળની ભેલી લીધી હતી. પછી દાળ ચોખા મીઠું મરચાં લસણ ડુંગળી અને બટાકાનો કોથળો અને બીજું આખું પાછું ઘણું બધું ખરીદ્યું હતું. પછી કે અરબચંદના ગામડામાં કઈ વાત થઈ ગઈ હતી? તો અરબચંદે જ્યારે કહર્ષણે જ્યારે એમના ગાળામાં કપાસિયાનું કોટકું મૂકવાનું કહ્યું ત્યારે કહર્ષણે કહ્યું હતું કે ભાઈ મારા બળદ તાણ્યા ઝાલ્યા રહેતા નથી, એ વાત એ હરકચંદના લગડામાં રહી ગઈ હતી. હરકચંદને શા માટે શરમાવું પડ્યું હતું? તો જ્યારે કહર્ષણના પિતાજી મૃત્યુ પામે છે ત્યારે એના કાળોદ્રીના કાગળ લખવા માટે કાગળ લખવામાં એમને ગોટાળો કર્યો હતો. હરકચંદે ગોટાળો કર્યો હતો જ્યારે ગામના લોકો એમને કહ્યું કે ભાઈ કહર્ષણ તો અભણ માણસ છે, પણ તમે ભણેલા માણસ થઈ અને આવું કરો તો એ કેમ હાલે? આ વાત સાંભળી અને એમને શરમાવું પડ્યું હતું. તો આટલું લખ્યો, બાકીનું પછી હું આવતા પીરિયડમાં આપણે સોલ્વ કરીશું અથવા તો કરાવી દઉં છું, બહુ મોટું છે નહીં, અને એના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે લખી દઈશું, બરાબર. તો ભાલ અને કનેર પંથકશા માટે કઈ કહેવત કહેવાતી હતી? તો પાઘડી પણ એવાળી છે, પહેલામાં જ એ આપણે લખવાની છે. જોઈશું પહેલા પત્તર ફકરો શરૂ થાય છે ત્યાં કે ભાઈ ભાલમાં ઉગે છે ને નીચે, કે ભાઈ કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ કહેવત એ પ્રચલિત હતી. અને શા માટે પ્રચલિત હતી? કારણ કે ત્યાં ચોમાસામાં પણ વરસાદ આવતો ન હતો, એટલે ગામ કેવું હતું? ઉજ્જડ હતું, વિરાન હતું, તેથી આવી કહેવત પડી હતી. કહર્ષણ બાજકું લેવાની શા માટે ના પાડે છે? કારણ કે કહર્ષણ બચકું લેવાની એટલા માટે ના પાડે છે કે કોઈક વખતે જ્યારે હરકચંદ શેઠને ત્યાં ગયા હોય અને ઉધાર વસ્તુ માંગી હોય તો એમણે ઉધાર વસ્તુ લેવાની ના પાડી અને એમને દુકાનેથી આંટેથી નીચે ઉતારી દીધા હતા, એ વાતનો બદલો લેવા માટે થઈ અને આજે એમણે બચકું લેવાની ના પાડી. હરકચંદ શેઠ ગામ લોકોએ શું શું લખી આપતા હતા અને કેમ? તો ગામમાં હરકચંદ એક એ જ માત્ર ભણેલા હતા, બાકી આખું ગામ અંગૂઠા છાપ હતું, એટલે હરકચંદ લોકોને કોઈના દસ્તાવેજ લખતા ખાતા પાડી આપતા હતા, સારા ભલા પ્રસંગે કંકોત્રી લખતા હતા અને કોઈના
માઠા પ્રસંગે કારજના એટલે કે મેલાના કાળોત્રી કાગળ પર લખી આપતા હતા. ત્યાર પછી અનુભવી કહર સંગે ઠપકો કેમ આપ્યો? કારણ કે કહર સંગે બચકું મૂકવાની ના પાડી હતી અને એમની સાથે જે આવું શરમ આવે એવું કામ કર્યું હતું એટલે લોકોએ એમને ઠપકો આપ્યો હતો. પછીનો બીજો પ્રશ્ન છે તમારે લખવાનો નથી, બરાબર? સ્વાધ્યાયમાં બીજો પ્રશ્ન લખવાનો નથી. ત્યાર પછી પાછળ છે 22 શબ્દ સમૂહ. પાઘડીના જેવો વિસ્તાર તો પાઘડી પને, મૃત્યુ સમય લખાતો પત્ર તો કાળો ત્રી, મરણ પછી 12મા દિવસે થતો વિધિ તો કારજ, અને માટીની ભીંતનું નાનું ઘર તેને ખોરડું કહેવાય. અને તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો કે આપણે જાતે લખીશું કે ભાઈ ગમે તે સૌને ગમે, જા જા હાથ રડિયામણા, રાર બોલે તેના બોર વેચાય, ન બોલ્યામાં નવ ગુણ, જાજી કીડીઓ સાપને તાણે, આ ઘણા બધા તમે લખી શકો છો, બરાબર? તો એવી 8-10 લખી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, લેશનમાં સ્વાધ્યાય અભ્યાસ લખી દેવો. ગૃહ કાર્ય શું લખીશું? આજે આપણા 7-6 પાઠ પૂરા થયા. થેન્ક યુ. આપણે વિડીયો ઉતાર્યા તો એમાં લખવું હોય કે ધારે કે મારે બંધ કરવું હોય તો શું કરવાનું એ મને